અધ્યાય બીજો. શતાનંદ મુનિનું આશ્ચર્યકારી તેમજ અમૃત સમાન ઉપરોક્ત વચન સાંભળીને પણ હેમંતસિંહ રાજાના મનને તૃપ્તિ થઈ નહીં, તેથી સ્વામીના અર્થવિશેષ વધુ વચનો સાંભળવાની ઈચ્છાથી ફરી પ્રેમપૂર્વક રાજા પૂછવા લાગ્યા, હે મુનિ, આ સત્સંગી જીવન શાસ્ત્રનો શ્રવણ વિધિ એટલે કે કેવી રીતે આ શાસ્ત્ર સાંભળવું જોઈએ તે તમારા થકી જાણવા ઈચ્છો છો, તમે એ વિધિને જાણો છો, માટે હે મહાબુદ્ધિમાન, તમે મને યથાર્થ વિધિ સંભળાવો. આ પ્રમાણે શાસ્ત્ર શ્રવણનો વિધિ જાણવા ઈચ્છતા રાજાએ પ્રશ્ન કર્યો તે સાંભળી મુનિરાજ બહુ જ પ્રસન્ન થયા ને વિનયી તેમજ પ્રેમી રાજા પ્રત્યે કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ રાજન, આ ગ્રંથને સાંભળવામાં ચારે વર્ણ અને ચારે આશ્રમના લોકોને અધિકાર છે. આ વાત પૂર્વે મેં તમને કહી છે. ગ્રંથ શ્રવણનો આ માર્ગ સર્વને માટે સાધારણ માર્ગ છે, કારણ કે ભગવદ્ ચરિત્રોનું શ્રવણ જ સકલ પુરુષાર્થને સાક્ષાત સિદ્ધ કરી આપે છે. દેવતાઓએ પણ આ માર્ગની સારી પેઠે પ્રશંસા કરી છે, તેમજ મોટા મોટા મુનિજનોએ પણ આ માર્ગનો અદ્ભુત મહિમા વર્ણવ્યો છે. ભગવાનની કથાના શ્રવણ વિના શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થતું જ નથી. જ્ઞાન વિના મનુષ્યોને સંસારનો ક્ષય કેવી રીતે થઈ શકે? માટે શ્રીહરિની કથાનું શ્રવણ જ એક અજ્ઞાનના અંધકારથી અંધ બનેલા જીવાત્માઓને જ્ઞાન સિદ્ધિ આપનાર દીપક છે, તેમજ જન્મ મરણરૂપ સંસાર રોગથી ઘેરાયેલા જનોને માટે ઔષધ સમાન છે. જે જનો સર્વ પ્રકારે પોતાનું શ્રેય ઈચ્છતા હોય તેણે ભક્તિભાવપૂર્વક આ મંગળકારી ભગવાનની કથા સાંભળવી જોઈએ. જે મનુષ્ય સદાને માટે કથા સાંભળવા અસમર્થ હોય તેમણે સાવધાન મનથી પ્રતિદિન એક મુહૂર્ત અર્થાત 1.5 કલાક પર્યંત કથા સાંભળવી. જે મનુષ્ય પ્રતિદિન એક મુહૂર્ત કથા સાંભળવા પણ સમર્થ ન હોય તેમણે શ્રાવણ આદિ પવિત્ર માસમાં કે એકાદશી આદિ પવિત્ર તિથિને વિશે કથા શ્રવણનું નિયમ રાખવું જોઈએ. કારણ કે જે મનુષ્યો મુહૂર્ત કે અર્ધ મુહૂર્ત કે ક્ષણવાર માત્ર પણ આ પવિત્ર કથાનું ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેઓની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. સર્વે પ્રકારના યજ્ઞોમાં અને સર્વ પ્રકારના દાનોમાં જે ફળ મળે છે તે ફળ માત્ર ભક્તિભાવપૂર્વક આ હરિકથા સાંભળવાથી જ મનુષ્યને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ હરિકથાના શ્રવણ વિના મનુષ્ય પશુ સમાન મનાયેલ છે, એટલા માટે પોતાનું હિત ઈચ્છતા મનુષ્યે વિધિપૂર્વક આ કથાનું અવશ્ય શ્રવણ કરવું. હે રાજન, મનુષ્યોને નિરંતર અનુકૂળતા જો ન હોય તો આ ગ્રંથનું ચાતુર્માસમાં કે પૂર્ણિમા આદિ પર્વના દિવસોમાં અવશ્ય શ્રવણ કરવું. પ્રભાતમાં જાગ્રત થઈ પૂજાપાઠ આદિ નિત્યવિધિ સમાપ્ત કરી પરવાર્યા પછી શાસ્ત્રમાં કુશળ વક્તાને આમંત્રણ આપવું, તેમજ યોગ્ય આસન આપી તેની સંભાવના કરીને તેમને નમસ્કાર કરવા, ત્યાર પછી ગ્રંથને ઊંચા આસન પર પધરાવી તેનાથી થોડા નીચેના ભાગમાં સુખપૂર્વક બેસી શકાય તેવા અતિ કોમળ વ્યાસાસન પર વક્તાને બેસાડવા, પ્રથમ પુસ્તકની પૂજા કરીને ચંદન ચોખા પુષ્પના હાર આદિ વડે વક્તાનું પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક ધૂપ દીપ નૈવેદ્ય ફલ તાંબુલ અને દક્ષિણા આપી વક્તાનું પૂજન કરી આરતી ઉતારી આદરપૂર્વક નમસ્કાર કરવા. હે સુવ્રત સ્વરૂપી વક્તા મહોદય શ્રી, આપને નમસ્કાર. હે વેદાદિ શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ, હે હરિના એકાંતિક ભક્ત, તેમજ હે ભગવત સ્વરૂપનું જ્ઞાન આપનારા આપ શ્રીને નમસ્કાર.
હે રાજન, આ પ્રમાણેના મંત્રથી એટલે કે વિનય વાક્યો બોલવા પૂર્વક વક્તાને નમસ્કાર કરીને મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતાઓની, વિપ્રોની અને સંત પુરુષોની યથાયોગ્ય પૂજા કરવી, ત્યારબાદ વક્તાને નમસ્કાર કરી વક્તાના આસનથી નીચા આસને બેસી સ્વસ્થ મનથી કથાનું શ્રવણ કરવું. સભામાં બ્રાહ્મણોએ આગળ બેસવું, તેમની પાછળ ક્ષત્રિયોએ બેસવું, તેમની પાછળ વૈશ્યોએ બેસવું અને તેમની પાછળ શુદ્રોએ બેસવું, અને જે સંકર જાતિના મનુષ્યો હોય તેમણે શુદ્રોની પાછળ બેસવું. આ પ્રમાણેની મર્યાદામાં બેસીને ભગવાનની કથા સાંભળવી. જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ તેમજ બ્રહ્મનિષ્ઠ જે દ્વિજો હોય તેમને શ્રોતાઓએ સર્વની આગળ બેસાડવા. હે મહીપતિ, સ્ત્રીઓએ પણ પુરુષોથી ધનુષ્ય પરિમિત અર્થાત ચાર હાથ દૂરના પ્રદેશમાં મર્યાદા અનુસાર ભગવદ્ કથા સાંભળવા સભામાં બેસવું. સર્વે શ્રોતાજનોએ વક્તાને પ્રીતિપૂર્વક કંઈક અર્પણ કરીને કથા સાંભળવી. શક્તિ મુજબ રૂપા મુદ્રા, તાંબ્ર મુદ્રા કે પૈસા અર્પણ કરવા. તે શક્ય ન હોય તો પત્ર, પુષ્પ, ફળ અથવા ધાન્યની મુઠ્ઠી અર્પણ કરી કથાનું શ્રવણ કરવું. આ ગ્રંથનો વક્તા બાળક, યુવાન, વૃદ્ધ, દરિદ્ર કે દુર્બળ હોય છતાં પુણ્યનું સંપાદન કરવા ઈચ્છતા શ્રોતાજનોને માટે સદાય વંદનીય તેમજ પૂજનીય છે. વક્તાને વિશે સામાન્ય વ્યક્તિનો ભાવ ક્યારેય પરઠવો નહીં, કારણ કે તેમના મુખમાંથી નીકળતી ભગવદ્ કથાની વાણી દેહધારી જીવોને માટે કામધેનુ સમાન છે. આ લોકમાં કેટલાક જન્મથી ગુરુઓ છે, કેટલાક ગુણથી ગુરુઓ છે, પણ એ સર્વે પ્રકારના ગુરુઓનો પણ ગુરુ આ ગ્રંથનો વક્તા છે. કારણ કે આ સંસાર ચક્રમાં અનંત કોટી યોનિઓમાં જન્મી જન્મી અસહ્ય પીડાને ભોગવનારા મનુષ્યોને જે વક્તા શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપીને પીડા હરે છે તેનાથી શ્રેષ્ઠ બીજો ગુરુ કોણ હોઈ શકે? જે ધૂર્ત હોય, દુરાચારી હોય તેમજ અન્યને જીતીને તેઓને દબાવવા ઈચ્છતો હોય એવા પ્રકારની કુટિલ વૃત્તિ ધરાવનારા મનુષ્યોની આગળ આ કથા કહેવી જ નહીં. દુર્જનોથી વ્યાપ્ત પ્રદેશમાં તામસી શૂદ્રો એટલે કે શિકારીઓ તેમજ વાઘ આદિ હિંસક પશુઓથી વ્યાપ્ત પ્રદેશમાં તેમજ દ્યુત ભવનમાં આ પવિત્ર ભગવદ્ કથા કરવી નહીં. જળ, વૃક્ષ અને ધાન્ય આદિથી સુખી સંપન્ન ગામ હોય, સત્પુરુષોનું નિવાસ સ્થાન હોય, પવિત્ર તીર્થભૂમિ હોય, વિષ્ણુ આદિ દેવતાઓનું મંદિર હોય, નદીનો પવિત્ર કિનારો હોય, લીપી ગોપીને પવિત્ર કરેલ પોતાનું ઘર હોય તેમજ બ્રહ્મભોજન થતું હોય તેવી પાકશાળાનું સ્થાન હોય ત્યાં આ કથાનું વાંચન કરવું. જે મનુષ્યો આ ગ્રંથનું ચંદનાદિ પૂજાના પદાર્થો વડે પૂજન કર્યા વિના અને નમસ્કાર કર્યા વિના પણ અનાદરથી કથા સાંભળે છે તે દરિદ્ર થાય છે. શ્રોતાઓએ મસ્તક પર પાઘડી બાંધી રાખી કથા સાંભળવી નહીં, પાન સોપારી ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી અને કથામાં તમાકુ આદિનું સેવન પણ ન કરવું. વક્તાના આસનથી ઊંચા આસને ન બેસવું, વક્તાના સમાન આસને પણ ન બેસવું, કથામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું, વીરાસનમાં ન બેસવું, વસ્ત્રથી ઢીંચણ બાંધીને પણ કથામાં ક્યારેય ન બેસવું અને શરીરમાં રોગાદિ આપત્તિ વિના સૂતા સૂતા કથા ન સાંભળવી. જે પુરુષો સ્ત્રીઓના મુખ જોતા જોતા આ હરિકથાનું શ્રવણ કરે છે તે કામી પુરુષો મરીને ગામના ભૂંડ થાય છે. કથા ચાલતી હોય ત્યારે વચ્ચે અન્યની સાથે ગ્રામ્ય વાર્તા કરે છે તેમજ કથાની વચ્ચે વચ્ચે વાદ વિવાદ કરવાનો દુરાગ્રહ રાખે છે તેવો મરીને ગર્ધભ અર્થાત ગધેડા થાય છે. હે શ્રેષ્ઠ ભૂપતિ, કથાનો પ્રસંગ ચાલતો હોય
ત્યારે જે શઠ પુરુષો વચ્ચે વિઘ્ન કરે છે તેવો મરીને પિશાચ યોનિને પામે છે, જેવો વક્તા તેમજ પાપમોચીની કથાની નિંદા કરે છે તેવો સોજન્મ સુધી નક્કી કૂતરાની યોનિને પામે છે, તેટલા માટે હે રાજન, વક્તાને જે રીતે સુખ થાય તેમ વર્તીને આદરપૂર્વક વિનય સાથે નિયમોને ધ્યાનમાં રાખીને કથાનું શ્રવણ કરવું. આ સત્સંગી જીવન કથાના વક્તાને શરીરે તેલમર્દન કરી સ્નાન કરાવવું તેમજ પ્રતિદિન સુમધુર અને સરસ અન્ન વડે ભોજન કરાવવું, દરરોજ સવારના ભાગમાં વક્તાના સ્વરની શુદ્ધિને માટે વસ્ત્રથી ગાળીને ઉકાળેલું સાકર મિશ્રિત ગાયનું દૂધ વક્તાને અર્પણ કરવું. આ ગ્રંથના એક એક પ્રકરણની સમાપ્તિમાં એકાદશી આદિ વ્રતના દિવસોમાં અને પૂર્ણિમા આદિ પર્વના દિવસોમાં વક્તાનું વિશેષ પૂજન કરી શક્તિને અનુસારે દક્ષિણાઓ આપવી. આ કથાની સમાપ્તિમાં દરેક શ્રોતાજનોએ વક્તાની મોટી પૂજા કરવી, શક્તિને અનુસારે વક્તાને સુવર્ણની દક્ષિણા, રૂપા મુદ્રા, તામ્ર મુદ્રા, વસ્ત્ર, અન્ન અને વાહન અર્પણ કરવું, તેમજ દરિદ્રોએ યથાશક્તિ કાષ્ઠ અથવા મૃતિકા આપી ધન્ય થવું. વસ્ત્ર અલંકારોથી પૂજન કરાયેલા વક્તાને રમણીય વાહનમાં બેસાડી ગીત વાજિંત્રના મધુર ધ્વનિની સાથે વાજતે ગાજતે શ્રોતાજનોએ તેમના ઘર સુધી વળાવવા જવો. હે રાજન, આ પ્રમાણે આ સત્સંગી જીવન શાસ્ત્રના શ્રવણનો વિધિ મેં સામાન્યપણે કહ્યો છે. જે મનુષ્યો આ કહેલા વિધિ મુજબ આ સત્સંગી જીવન શાસ્ત્રનું શ્રવણ કરશે તેવો મેં કહેલા સમગ્ર ફળને નિશ્ચય પામશે તેમાં કોઈ જાતનો સંશય નથી. પ્રથમ આ વિધિને સાંભળ્યા પછી જ કથાનું શ્રવણ કરવું. આ વિધિ મુજબ કથા સાંભળવાથી તેઓની સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના મહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ રૂપે કથાના શ્રવણ વિધિનું નિરૂપણ કર્યું. એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો.